નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ ઇઝી મેથ્સમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પકીને સ્વાધ્યાય 5માં આગળ તરફ વધીએ તો 13માં પ્રશ્ન તરફ. રકમ આપેલી છે તમને સંકર સંખ્યા 1 + 2i / 1 - 3i નો માનાંક અને કોણાંક શોધો. તો આપણે અહીંયા માનાંક અને કોણાંક શોધવાનું છે. તો સૌ પ્રથમ તો છેદમાં આઈ છે, એ આઈ આપણે દૂર કરવાનો પ્રયત્ન કરવો પડશે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, યાઈ દૂર કરવા માટે આપણે વધીએ આગળ. તો ઝેડ બરાબર 1 + 2i / 1 - 3i. કરણ લઈશું 1 + 3i / 1 + 3i, કારણ કે અનુબદ્ધ કરણી લેવી પડે તો જ છેદનો આઈ દૂર થશે. હવે આપણે અંદરો અંદર ગુણાકાર કરીએ તો અહીંયા જોશું વિદ્યાર્થી મિત્રો, 1 નો 1 સાથે ગુણાકાર 1, 3i સાથે ગુણાકાર 3i થશે. 2i નો 1 સાથે ગુણાકાર થશે 2i + 2 × 3 થઈ જશે 6i નો સ્ક્વેર. હવે a - b a + b એટલે કે a² - b² થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. હવે તમે જોશો તો i² એટલે -1 થશે, તો -6 + 1 થશે. તો -6 + 1 શું થશે વિદ્યાર્થી મિત્રો? તો થશે -5. ફરી એકવાર અહીંયા i² એટલે -1 એટલે -1 × 6, -6 + 1 એટલે કે -5 પ્લસ આ થશે 3 ને 2 5i. છેદમાં આપણે જોવા જઈએ તો અહીંયા થશે 9i² 1 - 9i² એટલે -1. તો આ શું થઈ જશે? 9 - -9 ને 1 10, તો છેદમાં આવશે 10. ચલો વિદ્યાર્થી મિત્રો, ઉપરથી 5 કોમન કાઢો. તો ઉપરથી 5 કોમન કાઢીએ તો શું વધે? એવું વધશે -1 + i, કારણ કે અહીંયા કશું ના વધે અને અહીંયા i વધશે અને નીચે છેદમાં આવશે 10. 5 ભાગ ચલાવીએ તો શું આવશે? 2 આવશે વિદ્યાર્થી મિત્રો. તો જવાબ આવશે -1/2 અને i/2. આને આપણે x + iy સાથે સરખાવીએ તો તમને x કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો? -1/2 મળી જશે બરાબર. y કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો? +1/2 મળી જશે. હવે આપણે માનાંક લઈએ તો માનાંક r = √x² + y² x² 1/2 નો સ્ક્વેર થશે 1/4, 1/2 એનો સ્ક્વેર થશે 1/4. 4 આપણે લસા લઈએ તો 1 + 1 શું થશે વિદ્યાર્થી મિત્રો? 1 + 1 2, 2 + 2 કેન્સલ, તો અહીંયા આવશે 1 નું √1 અને 2 નું √1/√2. આ તમને મળી ગયો માનાંક. તમને માનાંક લાવવાનું કીધું હતું. બીજું કોણાંક લાવવાનું કીધેલું છે વિદ્યાર્થી મિત્રો. તો કોણાંક લાવવા માટે આપણે સૂત્ર વાપરીએ, θ1 tan inverse y / x. વાય કેટલો છે? 1/2. એક્સ પણ કેટલો છે? -1/2 કટ એટલે કે 1. ટેન 1 ક્યારે થાય? જ્યારે π/4 હોય ત્યારે. આ તમને θ1 મળી ગયો. હવે વિદ્યાર્થી તમે જોશો તો એક્સ કેવો છે? <li>0 છે. એક્સ છે <li>0, વાય છે <li>0. આવું કયા ચરણમાં બને વિદ્યાર્થી મિત્રો? વાય 0 કરતાં મોટો હોય અને એક્સ 0 કરતાં નાનો હોય, દ્વિતીય ચરણમાં બનશે. તો લખી શકાય દ્વિતીય ચરણમાં બને તો શું આવશે? θ = π - θ1 એટલે કે π - π/4. 4 લસા લેશો તો 4 × 4 માંથી 1 જશે તો 3π/4. આ તમારો વિદ્યાર્થી મિત્રો થઈ ગયો કોણાંક અને આ થઈ ગયો માનાંક. આપણે માનાંક અને કોણાંક લાવવાનો હતો. ફરી એકવાર જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો ફટાફટ, એટલે રિવિઝન થઈ જાય. તમારે આનો માનાંક અને કોણાંક શોધવાનો હતો. તો છેદમાં આઈ કાઢવા માટે આપણે અનુબદ્ધ કરણ લઈશું. માઇનસ હોય તો પ્લસ લેવાની અને ઉપર નીચે લેવાની. આ બંનેનો ગુણાકાર કર્યો તો આવું તમને મળશે. અહીંયા a - b a + b નું સૂત્ર a² - b² લાગશે. સાદરૂપ આવતા આવતા તમારે અહીંયા પહોંચી જશો. x + iy સાથે સરખાવીએ તો આ x મળશે -1/2, y મળશે +1/2. હવે આપણને
કીધેલો છે માનાંક. માનાંક એટલે એનું સૂત્ર છે આર બરાબર વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. 1/2 નો વર્ગ થશે 1/4, 1/2 નો વર્ગ 1/4, 1/4 પ્લસ 1/4 એમાંથી 4 આપણે લસાઅ નીકાળીએ તો 1 + 1 2 થશે, 2 2 કટ થઈ જશે તો 1/√2 આ માનાંક થઈ ગયો. આપણે થીટા 1 શોધીએ, ટેન ઇનવર્સ વાય બાય એક્સ સેમ સેમ છે તો ઉડીને 1 આવશે, ટેન ઇનવર્સ 1 એટલે કે પાય બાય 4 થઈ જશે. હવે ચરણ જોવા જઈએ તો દ્વિતીય ચરણ આવશે એક્સ નેગેટિવ વાય પોઝિટિવ. દ્વિતીય ચરણની અંદર થીટા બરાબર પાય માઇનસ થીટા 1, થીટા 1ની કિંમત મૂકી દો એટલે તમને મળશે 3π/4. આ તમારો કોણાંક અને આ થઈ ગયો તમારો માણાંક. 14માં પ્રશ્નની રકમ તરફ જોતા આપણને આપેલું છે જો એક્સ માઇનસ આઈ વાય અને 3 + 5i એ -6 - 24 આઈની અનુબદ્ધ સંકર સંખ્યા હોય તો વાસ્તવિક સંખ્યા એક્સ અને વાય શોધવાની છે. આ અહીંયા તમારે એક્સ આપેલું છે અને આ શું આપેલું છે વાય. આ એક્સ અને વાય વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શોધવાનું છે. હવે તમે અહીંયા જોવા જાઓ તો આ બંને શું છે, અનુબદ્ધ સંકર સંખ્યા છે. તો અનુબદ્ધની અનુબદ્ધ એટલે મૂળ સંખ્યા આવી જાય, ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? તમે અનુબદ્ધની અનુબદ્ધ સંકર સંખ્યા વિચારો તો મૂળ સંખ્યા આવી જાય. તો તમે વિચારશો ચલો તો એક્સ માઇનસ આઈ વાય 3 + 5i ની અનુબદ્ધ સંકર સંખ્યા આ છે. હવે આની અનુબદ્ધની અનુબદ્ધ એટલે આપણે આ અનુબદ્ધની અનુબદ્ધ લઈએ તો મૂળ સંખ્યા આવી જાય, તો આ બંને કેવા થઈ જાય, સમાન થઈ જાય. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? ફરી એકવાર સમજી લઈએ, આ સંખ્યાની આ અનુબદ્ધ સંકર સંખ્યા છે તો આની અનુબદ્ધ જે સંખ્યા છે એની અનુબદ્ધ એટલે મૂળ સંખ્યા પાછી આવી જાય. તો મૂળ સંખ્યા છે, આપણે આની અનુબદ્ધ લીધી, અનુબદ્ધ એટલે જે અહીંયા આઈ આગળ માઇનસ હોય એનું આપણે નિશાની બદલી એટલે શું કરી દીધી, પ્લસ કરી દીધી, એટલે અનુબદ્ધની અનુબદ્ધ સંકર સંખ્યા આવી ગઈ કે આ મૂળ સંખ્યા સાથે સમાન થશે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો સાદરૂપ આપો તો તમને એક્સ અને વાય મળી જાય. ચલો એક્સ ગુણ્યા 3 શું થશે, 3x, એક્સ ગુણ્યા 5i 5i x, માઇનસ આઈ ગુણ્યા 3y તો શું થશે, આઈ 3y, અને આઈ ગુણ્યા આઈ શું થશે, આઈ સ્ક્વેર, અને વાય ગુણ્યા 5 એટલે કે 5y બરાબર -6 + 24i. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ગુણાકાર કર્યો, હવે તમે જોશો આઈ સ્ક્વેર એટલે -1 થશે, માઇનસ અને માઇનસ પ્લસ થઈ જશે તો શું આવશે, એવું થશે 3x + 5y. આપણે આ બંનેને ભેગા કરી દીધા, આમાંથી આઈ કોમન કાઢો, આઈ કોમન કાઢ્યો તો શું વધ્યું, 5x - 3y બરાબર -6 + 24i થઈ ગયું. હવે તમે જોવા જાઓ તો આઈ વગરનો ભાગ આ છે, 3x + 5y છે, અહીંયા આઈ વગરનો ભાગ છે -6, અહીંયા આઈ વાળો ભાગ છે 5x - 3y, આઈ વાળો ભાગ છે, અને અહીંયા આઈ વાળો ભાગ શું છે વિદ્યાર્થી મિત્રો, 24 છે. તો આની પરથી આપણે આ બે સમીકરણો મળ્યા, બંને સમીકરણો ઉકેલીએ, લોપ લઈએ, આને 3 વડે ગુણીએ તો અહીંયા 15 થશે, આને 5 વડે ગુણીએ તો અહીંયા 15 થશે. તો લખીએ કે સમીકરણ 1ને 3 વડે અને 2ને 5 વડે ગુણીને લોપ કરતા. ચલો વિદ્યાર્થી મિત્રો લોપ કરીએ, 3 વડે ગુણો તો 3 × 3 શું થશે, 9, 3 × 5 15, 3 × 6 18, અહીંયા તમે 5 વડે ગુણો તો 5 × 5 25, 5 × 3 15, અને 5 × 24 120. લોપ લઈએ વિદ્યાર્થી મિત્રો, 15 15 કટ, 25 ને 9 વિચારો 34 થશે, અહીંયા 120માંથી 18 બાદ કાઢો, 102, 34 ભાગ ચલાવીએ વિદ્યાર્થી મિત્રો, 34 3 102 થાય તો એક્સ તમને કેટલો મળી ગયો વિદ્યાર્થી મિત્રો, 3 મળ્યો. આ એક્સ બરાબર 3ની કિંમત 3x + 5y બરાબર -6માં મૂકતા, ચલો આમાં મૂકી દઈએ વિદ્યાર્થી મિત્રો તો શું આવશે, 3, એક્સની જગ્યાએ 3 લેશો, 5y બરાબર -6, 3 × 3 શું થશે, 9 થશે, 5y બરાબર -6, 9 આ બાજુ આવે તો માઇનસ થશે, તો -6 - 9 કેટલા થશે, -15 થાય,
ઘણા વિદ્યાર્થીઓ જોજો આમાં બહુ ભૂલ કરે છે, +15 કરે, પરંતુ વિદ્યાર્થી મિત્રો મોટાની નિશાની, મોટું 9 છે એની આગળ માઇનસ છે, તો -15 આવશે ખાસ. આ 5 છેદમાં આવતા રહેશે ભાગાકારમાં, તો તમને શું મળી જશે? -3. 5 તેથી -3 થશે, તો તમને એક્સ કેટલો મળ્યો? 3. અને વાય કેટલો મળ્યો? -3. આપણે આજ તો પૂછેલું હતું, ખ્યાલ આવી ગયો? આ તમારો આન્સર થઈ ગયો. તમને માનાંક શોધવાનો કીધેલો છે વિદ્યાર્થી મિત્રો, તો આમાં બે રીત છે. પહેલી રીત, અહીંયા 1 - i છે, તો i દૂર કરવા માટે આની અનુબદ્ધ કરી લ્યો. અહીંયા 1 + i છે, તો અહીંયા i દૂર કરવા માટે આની અનુબદ્ધ કરી લ્યો. તો અહીંયા કરણી અને અહીંયા કરણી, આ પહેલી રીત થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. અને બીજી રીત છે ચોકડી ગુણાકાર કરો, બરાબર. આનો અહીંયા ગુણાકાર, આનો અહીંયા ગુણાકાર અને આ બંનેનો ગુણાકાર, બે રીત છે. તો એમાંથી હું બીજી રીત ચોકડી ગુણાકારવાળી રીત કરાવી દઉં છું. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ આગળ ચોકડી ગુણાકારની રીત. તો પહેલાં અહીંયા આમ ગુણાકાર, આનો આમ ગુણાકાર, તો શું થશે? 1 + i, બરાબર. આ બંનેનો ગુણાકાર, હવે આ બંનેનો ગુણાકાર, વચ્ચે માઇનસ છે તો માઇનસ રાખ્યું. હવે આ બંનેનો ગુણાકાર, 1 - i, 1 + i. હવે આગળ વિચારીએ વિદ્યાર્થી મિત્રો, તો 1 + i નો સ્ક્વેર એટલે a + b નો સ્ક્વેર, એટલે થશે a નો સ્ક્વેર +2ab + b નો સ્ક્વેર. અહીંયા આવશે આગળ માઇનસ, પછી આગળ માઇનસ. હવે આ કૌંસની અંદર આપણે જોઈએ તો a નો સ્ક્વેર -2ab + b નો સ્ક્વેર, છેદમાં આવશે a -b a + b, તો a નો સ્ક્વેર -b નો સ્ક્વેર થઈ ગયું. આગળ વધતા વિદ્યાર્થી મિત્રો, 1 નો સ્ક્વેર આવશે 1, 2 × 1 એટલે 2 × i એટલે 2i થઈ જશે, i સ્ક્વેર એટલે -1 થઈ જશે. હવે તમે જોશો તો 1 નો સ્ક્વેર 1 થશે, પરંતુ આ માઇનસ અંદર આવશે તો -1 થઈ જશે. 2 × 1 2 × i, 2i થશે માઇનસ, પરંતુ આ માઇનસને લીધે માઇનસ માઇનસ શું થઈ જશે? +2i થઈ જશે. i સ્ક્વેર એટલે -1, અને આ માઇનસને લીધે શું થઈ જશે? +1 થઈ જશે. નીચે 1 નો સ્ક્વેર 1, i સ્ક્વેર એટલે -1, અને આ માઇનસ શું થઈ જશે? +1 થઈ જશે. તમે વિદ્યાર્થી મિત્રો વિચારો તો 1 એ કટ, 1 એ કટ, 2 ને 2 શું થઈ જશે? 4i. નીચે 1 + 1 2 થઈ જશે, 2 2 કટ એટલે આવશે 2i. તો ઝેડ બરાબર 2i ને x + iy સાથે સરખાવતા, ચલો વિદ્યાર્થી મિત્રો સરખાવો, તો શું મળશે તમને? x શું મળશે વિદ્યાર્થી મિત્રો? 0 મળે, કારણ કે i વગરનું પદ છે નહીં. y શું મળશે? તો y, i સાથે y છે, તો i સાથે 2 છે, તો y તમને 2 મળશે. માટે માનાંકમાં ઝેડનું સૂત્ર છે x² + y² કિંમત મૂકો. એક્સ એટલે કે 0 નો સ્ક્વેર 0, વાય એટલે 2 નો સ્ક્વેર 4, 4 નો માનાંક કેટલો મળી ગયો? 2. તો માટે તમને અહીંયા માનાંક કીધું હતું, તો માનાંકનો જવાબ કેટલો મળી ગયો વિદ્યાર્થી મિત્રો? 2. આપણો પ્રશ્ન થઈ ગયો 15 નંબરનો પ્રશ્ન થઈ ગયો પૂરો. 16માં પ્રશ્ન તરફ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ, તો પ્રશ્નની રકમ આપેલી છે, જો x + iy નો ઘન બરાબર u + iv હોય તો બતાવો કે u/x + v/y બરાબર 4 x² - y² આવું આપણે સાબિત કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો આની અંદર શું કરીએ? તો a + b ના ઘનનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર જ હશે, ધોરણ 10માં આવી ગયેલું છે. શું સૂત્ર છે? a³ + b³ + 3a² b + 3ab² હવે અહીંયા એ જ સૂત્ર અહીંયા વાપરીએ, તો x³ + iy³ + 3x² iy³ + 3x iy² અને u + iv છે, તો આમદન મૂક્યું છે. હવે તમને વિદ્યાર્થી મિત્રો ખબર હોય તો એક્સ ઘન તો એમને રહેશે, પરંતુ આઈ ઘન બરાબર -i થશે. આઈ ઘન બરાબર શું થશે? -i થશે. આપણે આગળ સાબિત કરાવેલું છે, જોઈ લેજો. તો -i થઈ ગયું, વાય ઘન તો એઝ ઇટ ઇઝ રહેશે. અહીંયા શું થશે? +3 આઈ અહીંયા આવી જશે, x² y થઈ જશે. આ આગળ લઈ લીધો વિદ્યાર્થી મિત્રો,
હવે અહીંયા જોજો તમે, આઈ સ્ક્વેર થશે, આઈ સ્ક્વેર એટલે માઇનસ વન થશે, માઇનસ વન ઇન્ટુ થ્રી એટલે શું થશે, માઇનસ ત્રણ થઈ જશે વિદ્યાર્થી મિત્રો, બરાબર. એક્સ એઝ ઇટ ઇઝ વાયનો સ્ક્વેર થઈ જશે. માઇનસ ક્યાંથી આવ્યું ખબર પડી ગઈ, આઈનો સ્ક્વેર થશે, આઈનો સ્ક્વેર માઇનસ વન થશે, તો અહીંયા આવી ગયું માઇનસ વન. આ યુ પ્લસ આઈ બી એઝ ઇઝ ઇટ ઇઝ રહ્યું વિદ્યાર્થી મિત્રો. હવે તમે જોવા જાઓ તો આઈ વાળા અને આઈ વગરના ભાગ ભેગા કરીએ તો આઈ વગરનું અહીંયા છે એક્સ ઘન, આઈ વગરનું છે થ્રી એક્સ વાયનો સ્ક્વેર, આઈ વગરનું છે. આઈ વાળું આપણે વિદ્યાર્થી મિત્રો ભેગું કરીએ તો આઈ વાળું ભેગું કરીએ તો અહીંયા શું આવશે, ત્રણ એક્સ સ્ક્વેર વાય માઇનસ વાયનો ઘન, બરાબર. આઈ વગરનું છે, આઈ વાળામાંથી આ અને આમાંથી આઈ કોમન કાઢ્યું તો માઇનસ વાય ઘન, બરાબર યુ પ્લસ આવી. સામ સામે વિદ્યાર્થી મિત્રો આપણે સરખાવી દઈએ હવે તો તમે જોવા જશો તો શું થશે, યુ બરાબર એક્સ ઘન માઇનસ થ્રી એક્સ વાય નો સ્ક્વેર થશે અને વી બરાબર શું થશે, ત્રણ એક્સ સ્ક્વેર વાય માઇનસ વાયનો ઘન. તમે જોવા જાઓ તો યુ આ યુ આ વી આ વી આઈ સાથે છે, વી છે, આયુ ઘનનો છે, યુ છે, યુ અને વી મળી ગયું વિદ્યાર્થી મિત્રો. તો આપણે હવે એલએચએસ લઈએ, એલએચએસ છે યુ અપોન એક્સ વી અપોન વાય, ડાબી બાજુ છે. હવે એની કિંમત મૂકીએ, યુની જગ્યાએ આપણે મૂકી દઈશું એક્સ ઘન માઇનસ ત્રણ એક્સ વાયનો સ્ક્વેર છેદમાં એક્સ, વીની જગ્યાએ મૂકી દઈશું ત્રણ એક્સ સ્ક્વેર વાય માઇનસ વાય ઘન છેદમાં વાય. શું કોમન નીકળશે વિદ્યાર્થી મિત્રો, અહીંથી એક્સ કોમન નીકળશે તો એક્સ સ્ક્વેર માઇનસ થ્રી વાય સ્ક્વેર, એક્સ કોમન કાઢી લો તો એક્સ સ્ક્વેર માઇનસ થ્રી વાય સ્ક્વેર અપોન એક્સ, અહીંયાથી વાય કોમન નીકળશે તો શું આવશે, ત્રણ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અપોન વાય, વાય વાય કટ એક્સ એક્સ કટ, તો વધ્યું એક્સ સ્ક્વેર પ્લસ ત્રણ એક્સ સ્ક્વેર એટલે કે ચાર એક્સ સ્ક્વેર માઇનસ ત્રણ વાય સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર એટલે માઇનસ ચાર વાય સ્ક્વેર. ચાર કોમન કાઢો વિદ્યાર્થી મિત્રો, તો એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર આ તમારો આર એચ એસ આપણે જે સાબિત કરવાનું હતું. તમે રકમમાં જોશો વિદ્યાર્થી મિત્રો તો આ ડાબી બાજુ છે અને જમણી બાજુ આ તમારે સાબિત કરવાની છે. હું તમને એકવાર રકમ બતાવી દઉં છું, જોશો તમે તો છે વિદ્યાર્થી મિત્રો થઈ ગયું સાબિત. 17મો પ્રશ્ન કરાવીએ વિદ્યાર્થી મિત્રો, એ પહેલાં આપણે સંકર સંખ્યાના થોડા ગુણધર્મો જોઈ લઈએ. અત્યાર સુધી આપણે સંકર સંખ્યાના ગુણધર્મનો ઉપયોગ ક્યાંય આવ્યો નહોતો એટલે આપણે ગુણધર્મો જોયા નહોતા, પરંતુ 17મા પ્રશ્નની અંદર એનો ઉપયોગ થાય છે તો આપણે થોડા ગુણધર્મો જોઈ લઈએ સંકર સંખ્યાના. ચલો તો વિદ્યાર્થી મિત્રો પહેલો ગુણધર્મ છે બી ઇન્ટુ બી બાર ઇઝ ઇક્વલ ટુ વન, આવો ત્યાં ઉપયોગમાં આવશે. ગુણધર્મ આવો છે ઝેડ ઇન્ટુ ઝેડ બાર ઇઝ ઇક્વલ ટુ વન, આ ગુણધર્મ છે વિદ્યાર્થી મિત્રો. જોજો તમે ચોપડીની અંદર આપેલા છે ગુણધર્મો એની અંદર કે કોઈ પણ સંખ્યા અને એની અનુબદ્ધ સંકર સંખ્યા એનો શું થશે, ગુણાકાર એક થશે વિદ્યાર્થી મિત્રો. બીજો ગુણધર્મ એવો છે કે ઝેડ વન અને ઝેડ ટુ ઇન્ટુમાં હોય એનો માનાંક અને ઝેડ વન અને ઝેડ ટુ અલગ માનાંક બંને કેવા થશે, ઇક્વલ ટુ થઈ જશે, આ બીજો ગુણધર્મ છે. અને ત્રીજો ગુણધર્મ વિદ્યાર્થી મિત્રો એવો આવશે કે ઝેડ વન અને ઝેડ ટુ છે એની બાદબાકી હોય અને બંને ઉપર બાર હોય તો તમે આ બાર ઝેડ વન માઇનસ ઝેડ ટુની આખા ઉપર બાર આપો એ કેવું થશે, સમાન થશે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો, ઝેડ વનનો બાર છે ઝેડ ટુનો બાર છે બંને બાદબાકી કરીને માનાંક જે લ્યો એ જ માનાંક ઝેડ વન અને ઝેડ ટુની બાદબાકી કરીને માનાંક લ્યો ઉપર બાર લ્યો એ સમાન થાય, બરાબર. આ ત્રણે ત્રણ ગુણધર્મોનો ઉપયોગ તમારે 17મા પ્રશ્નની અંદર આવી જશે વિદ્યાર્થી મિત્રો. આમ તો વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈએ તો પકડીને સ્વાધ્યાય 5ની અંદર ટોટલ 20 પ્રશ્નો છે, તો આપણે 17મો પ્રશ્ન એવું કરીએ કે કાલે રાખીએ કે જેથી 17, 18, 19 અને 20 ચાર પ્રશ્નો આપણે આવતીકાલે જોઈશું અને થોડા ઘણા એમસીક્યુ પણ કાલે આપણે જોઈશું. તો બસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા જ સુધી રાખીએ છીએ, 17મા પ્રશ્નથી કાલે શરૂઆત કરીશું વિદ્યાર્થી મિત્રો.